નમસ્કાર આજનો દિન મહિમા તારીખ ત્રેવીસ ડિસેમ્બર રાસ બિહારી ઘોષ પ્રખર રાજનીતિજ્ઞ રાસ બિહારી ઘોષનો જન્મ તારીખ ત્રેવીસ ડિસેમ્બર અઢારસો ને પિસ્તાલીસના રોજ થયો હતો મેટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ કરી કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાંથી એમએ સુધીની ડિગ્રી મેળવી આમ તેમની વિદ્યાર્થી તરીકેની કારકિર્દી ખૂબ જ તેજસ્વી અને યશસ્વી રહી બેરિસ્ટર બનવા તેઓ ઇંગ્લેન્ડ ગયા તેઓ સાહિત્યના ખૂબ શોખીન હતા અને તેમની પોતાની એક સમૃદ્ધ લાઇબ્રેરી હતી તેઓ એકદમ ક્રાંતિકારી સામાજિક સુધારણાના વિરોધી હતા તેઓ માનતા કે સુધારણા ક્રમશઃ અને ધીમી ગતિએ જ થવા જોઈએ જેથી સમાજને આઘાતરૂપ ન લાગે રાસ બિહારી કલકત્તા યુનિવર્સિટી સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા તેમણે વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને પરદેશ જવાની હિમાયત કરી ઉપરાંત સ્ત્રી કેળવણીને ઉત્તેજન પણ આપ્યું તેમણે પોતાના વતનમાં શાળા અને હોસ્પિટલ બાંધી એટલું જ નહીં કલકત્તા યુનિવર્સિટી બનારસ યુનિવર્સિટી કલકત્તા સાયન્સ કોલેજ તેમજ જાદવપુર ટેકનિકલ કોલેજને લગભગ પચાસ લાખ જેટલું દાન આપી કેળવણીના વિકાસમાં સક્રિય સહકાર આપ્યો બંગભંગની ચળવળ અને સ્વદેશી ચળવળમાં ભાગ લઈ તેમણે રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો બંગાળના ભાગલાના વિરોધમાં સમગ્ર બંગાળમાં વિશાળ સભાઓ યોજાઈ અને સરઘસો કાઢવામાં આવ્યા આ આંદોલનનું સંચાલન કરવા માટે એક લડત સમિતિની રચના કરવામાં આવી તેમાં રાસ બિહારી ઘોષની પણ મુખ્ય ભૂમિકા હતી ઈસવીસન ઓગણીસોને સાતમાં સુરતના કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ પદ પર તેઓની નિમણૂક થઈ હતી ઈસવીસન ઓગણીસોને એકવીસમાં રાસ બિહારી ઘોષનું અવસાન થતાં રાજકારણ અને શિક્ષણ ક્ષેત્રે બહુ મોટી ખોટ પડી છે